ચલો આપણે હવે બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે, એક બાજુ બે ચટણી તૈયાર થઈ ગઈ છે, એક બાજુ ગરમ તેલ પણ મુકાઈ ગયું છે, સાથે સાથે આપણે બ્રેડ પકોડા સરસ મજાના આપણે બનાવી રહ્યા છે, એકદમ ડિફરન્ટ તરીકે બનાવવાના છે. બટેકાનો મસાલો પણ એકદમ મસ્ત ચટપટો જેવો કર્યો છે, તો બધા લોકોને મજા પડી જશે ને. મસાલા લગાવી આપણે લસણની ચટણી એક તૈયાર થઈ ગઈ છે અને આ ધાણાની અને ખજૂરની ચટણી. બસ બસ બસ, તો ચલો હવે આપણે તમને બતાવીએ આખી મસ્ત મસ્ત રેસીપી. તો ચલો, હેલો ફૂડી ફેમિલી, કેમ છો? આજના નવા એપિસોડની અંદર મમ્મીના રસોડામાં આપ બધાનો સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો મમ્મી હવે છે ને આજે મસ્ત મસ્ત મારે ખાવા છે પકોડા, બ્રેડ પકોડા. ચલો બ્રેડ પકોડા બરાબર, અને તે પણ મેંદાના અને બેસનના. બેસનના નહીં, એકલા મેંદો અને બેસન. મેંદો અને બેસન, હા શું વાત છે. અને એમાં સાથે બે ચટણી બતાવીશું. અચ્છા, એટલે અલગ હશે. હા અલગ હશે. ચલો હવે એન્ડ સુધી જોઈ કાઢો કે આપણે કેવો છે આજના બ્રેડ પકોડા. અને નવા એવા હોય આપણી આ ચેનલ ઉપર તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને જજો, જેનાથી અમને નેક્સ્ટ વિડીયોમાં તમને જલ્દી જલ્દી વિડીયો મળે. બરાબર, ખીરું કરીને મૂકી દઈએ. ખીરું બનાવવાનું છે? હા ઓકે. આ મેં અઢી વાર, પાંચ જણાના મારે બનાવવાનું છે. અઢી વાડકી મેંદો લીધો હતો અને એક વાડકી બેસન લીધો હતો. બેસન વધારે નહીં લેવાનો. અચ્છા, એટલે આની અંદર બેસનનો ભાગ ઓછો અને મેંદાનો ભાગ વધારે. મેંદાનો ભાગ વધારે. શું છે હવે? ચલો હવે અમે આપણે મેંદો અને બે આપણે બેસન તો નાખાઈ ગયો છે, હવે શું નાખશું આપણે? એના સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે, પછી એના અંદર સેજ હળદર નાખીશું કલર માટે. અચ્છા, લાલ મરચું નાખીશું. મીઠ લાંબુ મરચું નાખવાનું છે? હા, ઉપર મોરું મોરું ના લાગે. અંદર ભલે મસાલો તીખો હોય પણ થોડો ઉપરથી તીખાશ આવશે. અચ્છા, એટલે હાલ મરચું અને મીઠું નાખ્યું છે. એ બેને આપણે થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરતા જઈએ. ઓકે, તો આ તો પકોડા મેંદો નાખ્યો છે એટલે એકદમ કડક કડક થશે. હા કડક થશે, બરાબર છે. નાનું ખીરું કેવું કરવાનું છે? આ થોડો બેસન બ્રેડ ઉપર ચોટે ને એટલું કરવું. ઓકે, બહુ પાતળું નહીં, બહુ જાડું નહીં. બરાબર, આ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું, નહીં જાડું નહીં પાતળું. બરાબર, એને સાઈડ પર થોડીક વાર આપણે મૂકી દઈએ. ઓકે, ત્યાં સુધી બીજો મસાલો કરીએ. આપણું ખીરું તૈયાર થઈ ગયું મૂળમાં. હા ચાલો, ડન. હવે બીજું આપણે શું બનાવવાનું છે? પછી એમાં થોડી હળદર નાખીશું, પછી લાલ મરચું. બરાબર, આ પેલું તો નાખ્યું જ છે તો બી એમાં થોડું તીખાશ આવશે. આમાં થોડો ગરમ મસાલો એક ચમચી નાખું, સે ધાણા જીરું. બરાબર, અને મીઠું. મીઠું લાયરો મસાલો પણ ચટપટો રહેશે એમ ને? હા, મસાલો થોડો ચટપટો થશે. બરાબર છે, આપણે થોડો મિક્સ કરી દઈએ. ઓકે, એના અંદર થોડા ધાણા નાખી દઈએ. ધાણા નાખી દેવાના તો હશે જ. ગરમ, આ બધું ગરમ ગરમ મની કરવાનું. બટાકા અડધો કલાક કલાક પહેલા એને બાફી દેવાના, એટલે થોડા ઠંડા થઈ જાય ને તો થોડા સોફ્ટ થઈ જાય. ઓકે, એટલે અંદર જે પાણી હોય ને તે બધું શોષાઈ જાય. હજી આને આ બટેકા મસાલાની અંદર તમારે જો ચટપટું કરવું હોય તો તમે આની અંદર ખાટી આંબલી નો જે ક્યાં પલ્પ છે તો એ પણ તમે નાખીને એકદમ ચટપટો જે સ્વાદ છે તમે આની અંદર લાવી શકો છો. અત્યારે અમે આમાં નથી નાખતા, તમે ખજૂર આંબલીની ચટણી અંદર નાખીને તમે આનો એકદમ સ્વાદ ડિફરન્ટ તમે કરી શકો છો. બરાબર છે. ચટણી પહેલા એને ખજૂરને છે ને આપણે મિક્સરમાં પીસી લઈએ, પછી એમાં ધાણા નાખીશું, ખજૂર અને થોડાક સિંગદાણા. ઓકે, જો સિંગદાણા ના હોય તો તમે દાળિયા નાખી શકો છો. બરાબર, આમ તો એનો મેં દાળિયા જ આવે પણ આજે મારી પાસે દાળિયા નથી પડ્યા એટલે હું સિંગદાણા નાખું છું. બરાબર, થોડા પીસી લઈએ પછી આપણે. તો હવે પહેલા તો આપણે ધાણા હવે નાખી દીધા છે અને મરચા નાખ્યા છે. હા, ધાણા મરચા અને સેજ મીઠું. ઓકે, અને ખાંડ. આ મી ચટણી કેવી બનશે? મીઠી બનશે કે તીખી બનશે? આ મીઠી અને તીખી. અચ્છા, તીખી મીઠી બનશે એમ ને એની ચટણી? ઓકે, એમાં થોડુંક આપણે પાણી નાખી દઈએ. બરાબર, પીસાઈ જાય ફટાફટ. સમજાઈ ગયું. ચલો આને પણ આપણે ક્રશ કરીએ. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. અમે હવે આપણે આને
અને એકદમ પતલી કરવાની કે ગરમ હા થોડીક પાતળી કરીએ એટલે આપણે જે ટોસ બ્રેડ એ બનાવીશું બ્રેડ પકોડા એના પર નાખવાનું અચ્છા અને આજે એક મરચાની એક ચટણી બતાવી ખજૂરનો ભાગ રહી ગયો કે શું છે ખજૂર નહીં રહી ગયો દાણા છે દાણાનો ભાગ છે અંદર એક થળિયો રહી ગયો એવું લાગે છે કટક કટક જો આ રહ્યું મેં બધા કાઢ્યા હતા પણ લાગ્યું કે આવી જાય રહી ગયું ચલો આપણું એવું ધોઈને અંદર નાખી દેવાનું બરાબર કસ કાઢી લેવાનું ચલો આપણી ચટણી છે તૈયાર થઈ ગઈ છે હવે એક બાજુ મસાલો પણ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે તળવાનું કામ કરીશું બરાબર હવે મમ્મી આપણે મીઠી ચટણી તો બનાવી નાખી છે હવે કઈ બનાવવાની થોડીક લસણની ચટણી બનાવીએ લસણની બનાવીશું આમાં 10 કરી લસણ નાખ્યું એના જ જગમાં હા એના જ જગમાં બરાબર એક ચમચી હું મોટી આ બે ચમચી એટલે 3-4 ચમચી દેખાય લાગે એ 3-4 ચમચી મેં મરચું નાખ્યું ઓકે મીઠું નાખું બરાબર આ તો મોડું મરચું છે કે તીખું મરચું છે આ મોરું કાશ્મીરી મરચું છે સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખો વધારે મીઠું નહીં નાખો બરાબર હવે એને પીસી લઉં ઓકે સે પાણી નાખી બરાબર છે એટલે આ થોડી તીખી જા તીખાસમાં આવી જશે લસણની હા લસણની થોડી સ્પાઈસી થશે ઓકે આજે અમારા રસોડામાં ધનુબેન આવી ગયા છે બોલાવે ચો કે દીદી કે રો 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 પપ્પા જોડે ના રે બા જોડે નહીં રહેવાનું કાકા જોડે બંધ થઈ જવાનું બા તમે એવું બનાવો આજે બ્લેલ પકોલા ખાચો 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 ચા કેનો લો 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 કલતો જો ગાંજો છોકલું હે બસ ચલો આપણે મમ્મી બટેકાનો મસાલો તૈયાર થઈ ગયો છે એક બાજુ બે ચટણી તૈયાર થઈ ગઈ છે એક બાજુ ગરમ તેલ પણ મુકાઈ ગયું છે સાથે સાથે આપણે બ્રેડ પકોડા સરસ મજાના આપણે બનાવી રહ્યા છે એકદમ ડિફરન્ટ તરીકે બનાવવાના છે બટેકાનો મસાલો પણ એકદમ મસ્ત ચટપટો જેવો કર્યો છે તો બધા લોકોને મજા પડી જશે હે ને મમ્મી આજે મસાલા રીતે લગાવી આપણે લસણની ચટણી એક તૈયાર થઈ ગઈ છે અને આ ધાણાની અને ખજૂરની ચટણી બસ 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 તો ચલો હવે આપણે તમને બતાવીએ આખી મસ્ત મસ્ત રેસીપી તો ચલો અહીંયા બટેકાનો મસાલો આપણે ફરા મસ્ત રીતે નાખીશું અંદર પહેલા અને તેલ પણ અમે ગરમ મૂકી દીધું છે અત્યારે આપણે બટેકાનો મસાલો મસ્ત રીતે આપણે અંદર નાખીશું આ તો કોથમીર ને બધું નાખ્યું છે એટલે વધારે મજા આવશે સ્વાદમાં ખાટું મીઠું તીખું બધો સ્વાદ અંદર મળશે તમને રાઈટ ચલો આપણે બટેકાનો મસાલો અંદર ભરાઈ ગયો છે તો હવે આપણે એના ઉપર ખાવાનો સોડા નાખીશું તો શેનામાં આમાં ના એમાં કશું જ નહીં ચલો આ ઉપર આવી ગયો જે બ્રેડ છે અંદર કોટ કરી દઈશું અને હવે આ જે આપણે બેટર બનાવ્યું છે એની અંદર આપણે નવડાવી દઈશું કરવાનું અને આપણે છમ કરી દેવાનું છોડું વધારાનું ખીરું હોય તે નીકાળી દેવાનું કાઢી નાખવાનું ઓકે આવા બ્રેડ પકોડા કોને કોને ખાધા છે જે જરૂરથી કોમેન્ટ કરજો અને કોને કોને ભાવે છે આવા પકોડા તો ઘરે બનાવ તમારા બેસન ના તો બધાય ખાધા હશે હા બના મેંદાના અને બેસનના તમે કહી જોજો બહુ જ ટેસ્ટી થાય છે ટેસ્ટી થાય છે ને સાથે સાથે જેને ક્રન્ચી ક્રન્ચી જે ખાવાનો શોખ હોય ને એના માટે બેસ્ટ છે તો ગરબા ગરમ આવી રીતે બ્રેડ પકોડા બનાવો રવિવાર આવે તો આવો રવિવારના સમય બહુ વધારે બનાવજો તો પરિવાર જોડે જોડે હોય ને તો બધાના કામે લગાવી દેવાના તો એ એ જે ખાવાની મજા છે ને એ ઓછું બનાવશો ને તોય પેટ ભરાઈ જશે બધાને કેવું ગમે રવિવારે એવી વાનગી ઘરમાં બનાવી કે જેનાથી આખું પરિવાર ભેગું થાય અને બધા ખુશીથી મસ્ત રહે બરાબર મમ્મી આજે કામના જે કાલ શૂટિંગ કરવા ગયા હતા ને તો બંને હસબન્ડ વાઈફ જ્યારે પણ ઘરે હોય ને તો જમે ને તો એકબીજાને કોળીઓ ખવડાવે હા જ્યારે અમે જમીએ છીએ ને તો એકબીજાને કોળીઓ ખવડાવીએ છીએ સવારને સાંજ કે ડોન્ટ માઇન્ડ કે તમે આવી રીતે વિચારશો નહીં ખોટું પણ કે અમે અમારા લાઈફની અંદર એક આ જીવનમાં મૂક્યો છે કે જ્યારે પણ કદાચ એકબીજાને ખવડાવીશું તો ગુસ્સાથી તો એનાથી વધારતું હશે નહીં બંનેનો કોઈ ગુસ્સો હોય તો એમ કે છે ને તો શિવપુરાણમાં એમ કીધું છે હા મેં નહીં કહેતી મેં હું તો કપડાં ધોવા બેસું ને એટલે હું મોબાઈલ લઈને બેસું બરાબર શિવપુરાણમાં એમ કહેતા હતા કે તમે એકબીજાને સામે આલે શિવ હા બોલો શિવપુરાણમાં એમ કહેતા હતા કે કદી પતિ પત્ની કે સામે સામસામે હોય તો ખવડાવવું ના જોઈએ ખવડાવવાથી એકબીજાનું આયુષ્ય ઓછું થઈ જાય છે અચ્છા એવું શિવપુરાણમાં કહેતા હતા એ મહારાજ હવે સાચું કે જૂઠું રામજાને પણ એક એમના એ જે કદાચ કઈ વાત આખી અલગ હશે પણ એકબીજાની કોમ્પ્રોમાઇઝ મતલબ કે કદાચ કોઈ ઝઘડો થયો હોય બરાબર છે કોઈ બોલચાલ ના થયું હોય તો ત્યારે એકબીજાના ગોળીઓ ખવડાવી દે તો ગુસ્સો તો ઓછો થઈ જાય મોડ એ વાત છે સંબંધની વાત છે
સૌ ના વિચારો આપણો આ પકોડા તળી ગયા છે. જો હવે આપણે વાતો ના પકોડા તો અમારા ખૂટે એમ નથી, હું તમને પૂરેપૂરી રેસીપી બતાવી દઉં. હા હવે તળી ગયા છે, હવે એને કટિંગ ખોડાક કરીએ બરાબર, પછી આને બીજી વખત તળીશું. અહીંયા એને કટિંગ કરીએ, આવી તમે પહેલા વચ્ચેથી કટ કરી નાખો ને. હા મેંદાના લોટના લીધે આ થોડું ક્રિસ્પી થશે, ક્રન્ચી થયું છે, ક્રન્ચી થશે. તમારે થોડી વાર પડી જશે ને તો પણ એ ટેસ્ટી લાગશે. રાઈટ, તો પહેલા તો આપણે ડીશમાં લઈ લઈશું એને. ઓકે, ચાર પકોડા આવી ગયા છે. હવે સાઈડમાં આપણે લીલી ચટણી અને તીખી ચટણી, મજા પડી જાય એવી. આ જે ચટણીનો સ્વાદ છે ને, તમે એક વખત ખાશો ને તો ફૂલ મજા પડી જવાની છે. અને ઉપર જ નાખવું છે? હા એના ઉપર જ નાખવાનું. ક્યા વાત છે, ચલો તો પછી એવું બનાવીએ આપણે. આ જે ચટણી લીલી છે ને બધી ખાધી છે, પણ આનો સ્વાદ આખો ડિફરન્ટ છે. શું કેવું મમ્મી? એમાં ખજૂર અને એ નાખ્યું છે, સિંગદાણા નાખેલા છે, અને એના ઉપર આ લસણ. દેખામાં જબરજસ્ત થઈ ગયો. તમે લસણ ખાતા ના હોય તો એને સ્કીપ કરી દેજો. ખાલી આ એના અંદર ખાલી મરચું અને મીઠું નાખી દે, આ બનાવી દેજો. સ્પાઈસી થશે, લસણ ના નાખતા. આના અંદર અમે ખજૂર, ધાણા, મરચા અને મીઠું, મરચાનો ભાગ થોડો જ, હા એટલું નાખ્યું છે. આજની આ રેસીપી તમને કેવી લાગી નીચે જરૂરથી કોમેન્ટ કરજો. અને યાર દેખાવમાં જેવું ગજબ દેખાય છે, બનાવજો, બહુ જ મસ્ત થાય છે. બેસનના તો બધા બનાવ્યા છે, પણ મેંદો નાખીને બનાવો, ક્રિસ્પી થશે એકદમ. ક્રિસ્પી આ બે ચટણી બતાવી, એ ચટણી નાખીને બનાવજો. રાઈટ, બહુ જ મસ્ત થશે. તો મજા આવી ગઈ ને તમને આ રેસીપી જોઈને? તો નીચે કોમેન્ટ કરો, અને નવા એવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો. કાલે પણ આવી રેસીપી તમને મળશે ઈલામાસીને જોવા માટે, બરાબર? તો અને અમારી ખાસ તો છે ને, બધા વડા તો બનાવે, પણ અમારે વાતોના વડા બી સાથે સાથે હોય છે. એ પણ તમને પસંદ આવતા હોય તો નીચે કોમેન્ટ કરજો. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં તમને ફરીથી મળીશું. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે 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 રાધે.